શ્રીવલ્લભાધીશ કી જય. આજે આપણે ઠાકોરજીના માલા જે સિદ્ધ કરીશું, એકદમ સરળ છે અને ફટાફટ બની જશે. એ માટે 6 mmના વ્હાઇટ મોતી મેં લીધા છે, 3 mmના વ્હાઇટ મોતી, 2 mmના ગોલ્ડ મોતી અને 3 mmના રેડ અને ગ્રીન મોતી લીધા છે. સૌ પહેલાં 6 mmનું એક વ્હાઇટ મોતી અને 6 ગોલ્ડ મોતી લઈને ગાંઠ મારી લેવાની. અને વધારાનો દોરો કટ કરીને સોયને બધા જ 6 ગોલ્ડ મોતીમાંથી ફરીથી પાસ કરી લેવાની. આ માલાજી આપણે અલગ અલગ પેચ બનાવીને તૈયાર કરીશું, એટલે જોઈએ એટલી સાઇઝના પેચ બનાવવાના અને તમને જોઈએ તે કલર તમે યુઝ કરી શકો. હવે સોયને વ્હાઇટ મોતીમાંથી પાસ કરી લેવાની. અને 6 ગોલ્ડ મોતી ફરી લેવાના છે. અને સોયને વ્હાઇટ મોતીમાંથી ફરીથી પાસ કરી લેવાની. હવે બધા જ ગોલ્ડ મોતીમાંથી સોયને પાસ કરીને કોર્નરના મોતીમાં આવી જવાનું. જે 6 મોતી હમણાં આપણે લીધા એમાંથી સોય પાસ કરવાની અને 2 ગોલ્ડ મોતી લઈને આગલા જે 6 મોતી લીધા હતા એમાંના છેલ્લા મોતીમાંથી સોય પાસ કરવાની અને ફરીથી કોર્નર પર આવી જવાનું. એટલે પહેલાં આપણે 6 કરીને 12 મોતી લીધા અને હવે 2 એડ કરીને 16 મોતી ટોટલ કરવાના છે. હવે કોર્નરના મોતીમાંથી 2 મોતી પાસ કરી લેવાના, એટલે આ રીતે પેચ તૈયાર થશે. હવે 4થા મોતીમાં સોય લઈ આવવાની. રેન્ડમલી તમે કોઈ પણ મોતીમાં સોય લઈ શકો અને કેમકે આપણે 16 મોતી લીધા છે એટલે દર 4 મોતી વચ્ચે આપણે ડિઝાઇન બનાવવાની છે. હવે 1 ગ્રીન, 1 ગોલ્ડ, 1 વ્હાઇટ, 1 ગોલ્ડ અને 1 ગ્રીન એ પ્રમાણે મોતી લઈને જેમાં સોય હોય એમાંથી જ પાસ કરવાની. પાંચ મોતી આ પ્રમાણે લેવાના છે. હવે સોયને જ્યાં દોરો હોય ત્યાંથી કાઉન્ટ કરીને 4થા મોતીમાં લઈ આવવાની. હવે અહીં ફરીથી એ જ પ્રમાણે ગ્રીન અને વ્હાઇટ મોતી લેવાના છે, 5 મોતી. અને એ જ ગોલ્ડ મોતીમાંથી સોય પાસ કરવાની. હવે ફરીથી 4થા મોતીમાં આવી જવાનું. એક ગ્રીન, 1 ગોલ્ડ, વ્હાઇટ, ગોલ્ડ અને ગ્રીન એ પ્રમાણે 5 મોતી ફરી લેવાના અને સેમ ગોલ્ડ મોતીમાંથી સોય પાસ કરવાની.
હવે આપણે કોર્નરના ગોલ્ડ મોતીમાં આવી જવાનું છે. એટલે ગ્રીન, ગોલ્ડ અને વ્હાઈટ મોતીમાંથી સોય પાસ કરીને ગોલ્ડ મોતીમાં આવી જવાનું. એક ગોલ્ડ, એક વ્હાઈટ અને એક ગોલ્ડ લઈને બાજુના ગોલ્ડ મોતીમાંથી સોય પાસ કરવાની. આ પ્રમાણે બે વાર કરવાનું રહેશે. એક ગોલ્ડ, એક વ્હાઈટ અને એક ગોલ્ડ. હવે સોયને ગોલ્ડ મોતીમાંથી પાસ કરીને ગ્રીનમાંથી પાસ કરીને ચોથા નંબરના મોતીમાં લઈ આવવાની. હવે એક ગોલ્ડ, એક વ્હાઈટ અને એક ગોલ્ડ લઈને સેમ મોતીમાંથી સોય પાસ કરવાની અને બધા જ ચાર મોતીમાંથી સોય એકવાર ફરી પાસ કરી લેવાની. હવે પાસેના એક બે મોતીમાં નીકળી જઈને પછી ગાંઠ મારી લેવાની છે. આ પ્રમાણે આપણે પેચ તૈયાર કરવાના છે. વધારાનો દોરો કટ કરી લેવાનો.